આગળ વાત કરીએ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે. શાહપુરના ખાનપુર ભીલવાસ નજીક આ પથ્થરમારાની ઘટના ખૂબ જ તંગદીલી ભર્યો માહોલ. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં જ્યાં પોલીસ કાફલો હાલ ઘટનાસ્થળ પર પહોંચી ગયો છે, કેટલાક શખ્સોની પણ અટકાયત કરવામાં આવી ચૂકી છે. જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, કેટલીક ગાડીના કાચ સુધી પણ ફોડવામાં આવ્યા છે. અમદાવાદના ખાનપુર વિસ્તારના દ્રશ્યો પથ્થરમારાની ઘટના થોડાક જ કલાકો પહેલા બની હતી. તંગદીલી ભર્યો માહોલ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં. વધુ વિગતો મેળવે સંવાદદાતા ભાવેશ પાસેથી. લાઈવ જોડાયા છે ખાનપુરથી. ભાવેશ, જે પથ્થરમારો થયો હતો ખાનપુર વિસ્તારમાં, કયા કારણોસર આ પથ્થરમારો થયો હતો, હાલનો માહોલ કયા પ્રકારે છે? કુંજ, ખાસ કરીને અમદાવાદના શાહપુર વિસ્તારની વાત કરીએ તો શાહપુરમાં જે ખાનપુર દરવાજા આવેલા ભીલવાસમાં જે પ્રકારે ઘટના સામે આવી છે, બે કોમ સામસામે આવી જતા પથ્થરમારાની ઘટના સામે આવી છે. અત્યારે આપણે આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ ભીલવાસના દ્રશ્યો છે કે જ્યાં બે કોમ સામસામે આવી જતા અનેક વાહનોને નુકસાન કરવામાં આવ્યું છે. વાહનોના કાચ તોડી દેવાયા છે, વાહનોને નુકસાન કરી દેવાયું છે. ખૂબ જ મહત્વનું છે કે પોલીસ અત્યારે આ સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી રહી છે, તપાસ કરી છે અને આ જે પથ્થરમારા કરવામાં કોનો હાથ હતો, પથ્થરમારો કેમ થયો તેના કારણો શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે. મહત્વનું છે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અત્યારે શાહપુર વિસ્તારમાં પહોંચી ગઈ છે અને અત્યાર સુધીની સ્થિતિ કરીએ તો પ્રાથમિક સૂત્રો તરફથી એવી માહિતી સામે આવી રહી છે કે અસામાજિક તત્વો દ્વારા આ વિસ્તારમાં આ પ્રકારે કૃત્ય કરવામાં આવ્યું છે. અત્યાર સુધી પોલીસે અનેક લોકોની અટકાયત પણ કરી છે, અનેક લોકોને સામાન્ય ઇજાઓ થતા તેમને સારવાર માટે પણ ખસેડાયા છે. અત્યારે આ શાહપુર વિસ્તારના આપણે દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે પોલીસનો મોટો કાફલો અત્યારે ઘટના સ્થળે પહોંચી ગયો છે. અનેક લોકોની પૂછપરછ પણ હાથ ધરાઈ છે. અત્યાર સુધીની સ્થિતિની જો વાત કરીએ તો જે પ્રકારે આ દ્રશ્ય આપણે જોઈ શકાય છે કે આ ભીલવાસ છે કે જ્યાં આ પથ્થરમારાની ઘટના બની છે. રોડ ઉપર જોઈ શકાય છે કે પથ્થરમારાના કારણે કેટલાક પથ્થરો પણ રોડ ઉપર વિખરાયેલા જોવા મળી રહ્યા છે. જે વાહનોના કાચ તોડાયા, તે વાહનોના કાચ પણ રોડ ઉપર વિખરાયેલા છે. પોલીસનો ડીસીપી સહિતનો જે કાફલો છે તે અત્યારે પહોંચી ચૂક્યો છે. તમામ લોકોની પૂછપરછ કરાઈ રહી છે અને આ પથ્થરમારા પાછળનું કારણ શું છે તે જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. પરંતુ પ્રાથમિક સૂત્રો તરફથી જે માહિતીઓ સામે આવી રહી છે તેનું એવું માહિતી સામે આવી રહી છે કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ પથ્થરમારાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ત્યારે પોલીસે અનેક લોકોની અટકાયત કરી છે, અનેક લોકોની ધરપકડ પણ કરી છે અને આ સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે લોકો ઉપર પોલીસને શક હોય તેવા લોકોની પૂછપરછ અને તપાસ પણ હાથ ધરાય છે. અત્યારના દ્રશ્યો આપણે જોઈ શકાય છે કે અનેક વાહનો છે તેની તોડફોડ પણ કરવામાં આવી છે. આગળ પણ એક વાહનને તોડફોડ કરવામાં આવી હતી, આ વાહનને પણ કાચ તોડી દેવાયા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ પથ્થરમારા પાછળનું કારણ શોધવા અત્યારે પોલીસ તપાસમાં લાગી છે. સાથે જ મહત્વનું છે કે આ વિસ્તારમાં થોડાક સમય પહેલા પણ આ જ પ્રકારે ઘટના બની હતી, ત્યારે પણ પોલીસે 20 કરતા વધુ લોકોની અટકાયત કરી હતી. ત્યારે અત્યારની સ્થિતિની વાત કરીએ તો અત્યારે પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ આ પથ્થરમારા પાછળનું સત્ય હકીકત શું છે, સત્ય કારણ શું છે, કોના દ્વારા આ પથ્થરમારાને અંજામ આપવામાં આવ્યો, તેની પાછળનું મુખ્ય કારણ શું છે તે સહિતની તપાસ આ વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ સમગ્ર વિસ્તારમાં અત્યારે જોઈ શકાય છે કે પોલીસ દ્વારા તમામ જે આસપાસના જે ઘરો છે તેમાં ચેકિંગ કરવામાં આવી રહ્યો છે, તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દ્રશ્યો આપણે જોઈ શકાય છે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર કે આ જે દ્રશ્ય છે કે જે લોકોને પથ્થરમારામાં ઇજાઓ થઈ તેમનું રક્ત પણ અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ પથ્થરમારામાં અનેક લોકોને ઇજાઓ થઈ હોય તે પ્રકારની માહિતીઓ પણ સામે આવી રહી છે. સામે જે પ્રકારે જોઈ શકાય છે કે આ વિસ્તારમાં તોડફોડ પણ કરવામાં આવી હતી અને તેના કારણે જ પોલીસનો મોટો કાફલો અહીંયા પહોંચી ચૂક્યો છે. અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસ કરી રહી છે અને ડીસીપી કક્ષાના જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે. બે કોમ વચ્ચે જે પથ્થરમારો થયો છે તેની પાછળનું કારણ અને હકીકત જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. મહત્વનું છે કે શાહપુર વિસ્તારમાં અગાઉ પણ આ જ પ્રકારે અનેક ઘટનાઓ સામે આવી છે. અનેક પ્રકારે લોકો આ પ્રકારે આ જે અસામાજિક તત્વો છે તે આ વિસ્તારમાં આ રીતે અરાજકતા ફેલાવતા હોય છે, ત્યારે પોલીસે અનેક લોકોની અટકાયત પણ કરી છે. ઉચ્ચ અધિકારીઓનો કાફલો છે, આ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે અને અત્યારની સ્થિતિની વાત કરીએ તો પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી. પોલીસ આ ઘટના પાછળ જે પણ લોકો જવાબદાર છે તેને દબોચવાના પ્રયાસમાં લાગી ગઈ છે અને તમામે તમામ આસપાસના જે ઘરો છે તેમાં પોલીસે ચેકિંગ અત્યારે હાથ ધર્યું છે. કુંજ,
ચોક્કસથી ભાવેશ, સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે આ ઘટનાને લઈને કે 9 વાગ્યા બાદ કર્ફ્યુની સ્થિતિ છે, ખાસ કરીને કોટ વિસ્તાર છે, કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તાર છે, ક્યાંક પોલીસનો બંદોબસ્ત પહેલેથી જ હોય છે આ વિસ્તારમાં, અને આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે આ પ્રકારની પથ્થરમારાની ઘટના તંગદીલીભર્યું વાતાવરણ બની જવું તે સૌથી મોટો પ્રશ્ન. ચોક્કસથી કુંજ, જે પ્રકારે આપણે વાત કરી રહ્યા છીએ કે 9 વાગ્યા પછી સમગ્ર અમદાવાદમાં કર્ફ્યુ લાગતો હોય છે, અત્યારે અત્યારની સ્થિતિની વાત કરીએ તો આ જે ઘટના છે તે થોડાક કલાકો પહેલાની જ છે, પરંતુ અત્યારે હાલ આસપાસના જે લોકો છે તેઓ પણ વિચારી રહ્યા છે, કારણ કે જે અસામાજિક તત્વો છે તેઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે અત્યારે સૂત્રો દ્વારા માહિતીઓ મળી રહી છે. ખાસ કરીને જે પ્રકારે અત્યારની માહિતીઓ છે, આપણે સહયોગી રવિ ભાવસાર સાથે વાત કરીશું, કારણ કે તેઓ અહીંયા ઘણા સમયથી છે. રવિ, ખાસ આજે ઘટના છે, શું માહિતીઓ સામે આવી રહી છે, કોણ આ અસામાજિક તત્વો છે જેઓ દ્વારા આ કૃત્ય કરાયું છે? બિલકુલ, થી વાત કરવામાં આવે તો જે પ્રમાણે અવારનવાર જે શાહપુર વિસ્તારમાં જે ઘટના બનતી હોય છે, અસામાજિક તત્વો છે તેના દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવતો હોય છે, પોલીસ ઉપર પણ હુમલાનો પ્રયાસ અગાઉમાં થયેલો હતો. જે પ્રમાણે લોકડાઉનની પરિસ્થિતિ હતી ત્યારે પણ પોલીસ ઉપર પથ્થરમારાનો બનાવ બન્યો હતો, પરંતુ જે પ્રમાણે અસામાજિક તત્વોનો જે ત્રાસ છે તે શાહપુર વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક વધી રહ્યો તેવું લાગી રહ્યું છે. અત્યારે હાલ જે પરિસ્થિતિ થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક જે શાહપુરમાં આવેલા ખાનપુર વિસ્તારમાં જે ભરડીયાવાસ વિસ્તારમાં જે 5 થી 6 જે ગાડીઓ તોડી નાખવામાં આવી, જે સ્થાનિકો પર હુમલો કરવામાં આવ્યો, અને ક્યાંક ને ક્યાંક સમગ્ર જે અમદાવાદ વિસ્તાર છે ત્યાં આગળ શાહપુર વિસ્તાર એટલે સેન્સિટિવ વિસ્તાર કહી શકાય ત્યાં આગળ અસમંજસની પરિસ્થિતિ કરવા દેવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ પણ સતર્ક હોય તેવું લાગી રહ્યું. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અત્યારે હાલ અહીંયા પહોંચી ગઈ હતી અને જે પ્રમાણે જે પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી દેવામાં હતો, અત્યારે શાહપુર પોલીસની ટીમ પણ અત્યારે આ ઘટના સ્થળ ઉપર છે, અને જે પ્રમાણે જે વાત કરવામાં આવે તો વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થાને કાબૂમાં લેવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ જે પ્રમાણે જે ગાડીઓના કાચ તોડી દેવામાં આવ્યા છે, જે વિસ્તાર છે ત્યાં આગળ વિસ્તાર આગળ જે પ્રમાણે પથ્થરમારો કરવામાં આવ્યો અસામાજિક તત્વો દ્વારા, અને જે પરિસ્થિતિ જે અસમંજસ ફેલાવવાની વાત છે, ક્યાંક ને ક્યાંક જે રથયાત્રાની બાદની જે વાત કરવામાં આવે તો જે પથ્થરમારોને જે વ્યવસ્થા કરવામાં આવે, ક્યાંક ને ક્યાંક પોલીસે પણ ક્યાંક ને ક્યાંક સતર્કતા જાળવવાની જરૂર છે. જે પ્રમાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અત્યારે હાલ આવી ગઈ છે અને જે પથ્થરમાર થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ પણ અત્યારે હાલ કામ કરી રહી છે. જે કુંજ, જે પ્રકારે રવિ ભાવસારે પણ જણાવ્યું કે આ સમગ્ર વિસ્તારમાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને જે પણ વ્યક્તિઓ આના પાછળ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી ચોક્કસથી અત્યારે અમદાવાદ પોલીસ કરી રહી છે. જી ચોક્કસથી ભાવેશ, આભાર જાણકારી આપવા બદલ. વધુ અપડેટ આપના પાસેથી મેળવતા રહીશું. જે પ્રકારે અમદાવાદના ખાનપુર વિસ્તારના દ્રશ્યો, પોલીસે હાલ પરિસ્થિતિ કાબૂમાં લઈ લીધી છે, કેટલાક શખ્સોની પણ અટકાયત કરી છે.